ખોરાક શાખાએ કારેલીબાગ વિસ્તારના રાત્રિ બજારમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી। કેટલાક વેપારીઓ પોતાના સ્વાર્થ માટે ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે। લોકોને પણ શું ખાવું અને શું ન ખાવું તેનો વિવેક ભૂલી ગયા છે। પરિણામે અખાદ્ય ખોરાક ખાઈને લોકો દવાખાનાના ચક્કર ખાતા હોય છે। ભેળસેળ કરનાર કે અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું કરતા તત્વો સામે પગલાં લેવા માટે ખોરાક શાખા પણ અસ્તિત્વમાં છે, પણ તે કેટલી સક્રિયતાથી કાર્ય કરે છે તેની ઉપર લોકોનું આરોગ્ય અવલંબિત હોય છે। વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખાએ વર્લ્ડ ફૂડ સેફ્ટી દિવસ નિમિત્તે કારેલીબાગ ખાતે આવેલ રાત્રિ બજારમાં આવેલ ખાણીપીણીના રેસ્ટોરન્ટમાં રાત્રિના આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું, જેને લઈને રાત્રિ બજારના રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને સ્થળ ઉપર ફૂડ સેફ્ટી ઓન વાન દ્વારા પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ગાંધીનગર તરફથી મળેલ સૂચનાના આધારે વિવિધ વિસ્તારોમાં પણ દરોડાની કામગીરી હાથ ધરી સેમ્પલ મેળવ્યા હતા। વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખાએ 14 રેસ્ટોરન્ટમાંથી સાંભાર, ચીઝ, બટર, રેડ ચટણી, રેડ ગાર્લિક ચટણી, મિક્સ ફ્રૂટ તેમજ તંદૂરી સોસ, ચાટ મસાલો, ઓરેન્જ જ્યુસ, દહીં વગેરેના મળી કુલ 75 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના લઈ સ્થળ ઉપર જ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી। ઉપરાંત વડોદરા શહેરના દાંડિયા બજાર, હાથીપોળ, લકડીપોળ વગેરે વિસ્તારમાંથી ઘી, માવો, પનીર વગેરેના તેમજ હાથીખાના વિસ્તારમાંથી અલગ અલગ તેલના નમૂના તેમજ આજવા રોડ, વાઘોડિયા રોડ વિસ્તારમાંથી મરી મસાલો જેવા કે હળદર, મરચું, ગરમ મસાલો, જીરું વગેરેના મળી કુલ 45 નમૂના લેવામાં આવ્યા હતા, જે નમૂનાઓને ચકાસણી અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ફતેહગંજ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા। ફૂડ સેફ્ટી ઓફિસર પ્રશાંત ભાવસારે જણાવ્યું હતું કે વર્લ્ડ ફૂડ સેફ્ટી દિવસ નિમિત્તે અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 150 જેટલા લોકોએ લાભ લીધો હતો। તેમજ સવારે સયાજીબાગ અને રાત્રિ બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આજે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડેના આધારે અમે આજે વડોદરા વિસ્તારમાં એક સવારે કમાટી ગાર્ડન અને સાંજે રાત્રિ બજારના વિસ્તારમાં આવેલ છે અને ત્યાં જેટલા પણ આ ફૂડ રેસ્ટોરન્ટને જે ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ છે ત્યાં જે રો મટીરિયલ અને પ્રિપેર્ડ ફૂડ જે તૈયાર થયા હોય છે તેના સેમ્પલિંગ અમે અમારી ફૂડ સેફ્ટી વન આધારે ચેકિંગ કરીએ છીએ। ખાસ કરીને ગાંધીનગર તરફની સૂચનાના આધારે પણ કોઈ કામગીરી જાણવા મળી કે એમાં શું વિગત છે? હા, એમાં વર્લ્ડ ફૂડ સેફ્ટી ડેના માસ સેમ્પલિંગ કરવાનું જણાવેલ, એમાં અમે વડોદરા શહેરના વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ સ્પાઇસીસ, મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ અને જુદા જુદા એડિબલ ઓઇલ જે બ્રાન્ડેડ પ્લસ જે લોકલ બ્રાન્ડના છે એના નમૂના અમે ખાસ કરીને રાત્રિ બજારમાં કયા પ્રકારની કામગીરી થઈ છે, આપણે સ્પોટ પર કયા પ્રકારના સેમ્પલ લીધા, શું એનો ટેસ્ટ પીરિયડ આવે છે? રાત્રિ બજારના વિસ્તારમાં અમે હાલ ઇન્સ્પેક્શનની કામગીરી પણ કરેલ છે અને ત્યાં જે ફૂડ રો મટીરિયલ પ્લસ એમની જે પ્રિપેર્ડ ફૂડ તૈયાર થયા છે એના સેમ્પલ લીધા છે અને તમામ સેમ્પલો હમણાં સુધી અમને જેન્યુઇન જોવા મળે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।